સોમવારે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માળિયાહાટીમાં અનેક કાર્યક્રમ યોજાશે. સોમવારે અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માળિયાહાટીમાં અનેક કાર્યક્રમ યોજાશે. જૂનું રામ મંદિર પાડી લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત મંદિરનું ભૂમિપૂજન પણ યોજાશે. 22 જાન્યુઆરીએ સોમવારે અયોધ્યામાં ભવ્યશ્રીથી ભવ્ય રીતે રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે માળિયાહાટીમાં પણ સવારથી અનેક કાર્યક્રમ યોજાશે. સવારે 9:30 વાગે માળેશ્વર મંદિર પાસે જે જગ્યા વર્ષો પુરાણ રામ ભગવાનનું મંદિર હતું એ મંદિર પાડી નવેસરથી લાખોના ખર્ચે નવીન અને ભવ્ય મંદિર બનાવવાનું, એ મંદિરનું શાસ્ત્રક વિધિ પ્રમાણે ભૂમિપૂજન વેદ મંત્રો સાથે કરાશે. રામચંદ્રજીના મઠમાં બપોરે 12 વાગે મહાઆરતી સાથે 56 ભોગ અને કોટ રાખેલ છે. ચિત્રકૂટમાં ધામમાં દાંડિયારાસ સમૂહ આરતી સહિતના કાર્યક્રમ રાખેલ છે. મહિલા સ્વામિનારાયણ મંદિરમાં સાંજી દાંડિયારાસ અને કોટ સહિત અનેક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જલારામ મંદિર લોહાણા મહાજન દ્વારા પણ અન્નકૂટ મહાઆરતી રાખેલ, વડાલિયા હનુમાનજી તેમજ લલ્લુ કોલોનીમાં પણ અનેક કાર્યક્રમ રાખેલ છે. કોટ ચોકમાં જશાપરામાં બાલાજી હનુમાનજીના મંદિર અનેક પ્રોગ્રામ રાખેલ છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષક દળના 70-80 યુવાનો દ્વારા છેલ્લા 5 દિવસથી થયા રાત્રે 8-2 વાગ્યા સુધી માળિયાહાટીમાં ઘરે ઘરે જઈ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરેલ. આ માળિયાહાટી ગામમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, મહેશ કાનાબાર, માળિયાહાટી. ભગવાન શ્રી મંદિરમાં જ્યારે પ્રવેશ કરવાના હતા છે એ જ દિવસે માળિયાહાટીની અંદર બહુ જૂનું પુરાણું રામ મંદિર હતું તેને પાડી અને નવું નિર્માણ કરવાનું છે. તેનું ખાતમુહૂર્ત 22 તારીખના રોજ સવારે 9:30 કલાકે રાખ્યું છે. તો મારી દરેક ધર્મપ્રેમી જનતાને માળિયાની વિનંતી છે કે આ સમયે હાજર રહીએ અને આ અમારો પ્રસંગ છે એ દીપાવે અને આખું ગામ માળિયાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યાની અંદર જે ભગવાન પ્રવેશવાના છે મંદિરની અંદર તે દિવસે રામમય આખું ગામ બને, શણગારીએ, ભગવાન રામની આરતીઓ કરીએ, દીવડા પ્રગટાવીએ અને ઉલ્લાસભર આ પ્રસંગને ઉજવીએ અને આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માળિયાની અંદર આપ સર્વે હાજરી આપો એવી રામ મંદિર નિર્માણ સમિતિ તરફથી સર્વેને મારી વિનંતી છે. જય શ્રી રામ.